વેલકમ વિદ્યાર્થી મિત્રો કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર જે ડબલ્યુ એન નીટ એનું સેશન વન એમાં આજે આપણે વિદ્યુત પ્રવાહ તેમજ એની સાથે સંકળાયેલી કેટલીક ભૌતિક રાશિઓને અભ્યાસ કરીશું બોર્ડમાં તમે ભણી જ ગયા છો કે ભાઈ ઇલેક્ટ્રોનિક તેમજ ઇલેક્ટ્રિકલ જે પરિપથો છે એમાં પાયાનું મહત્વ વિદ્યુત પ્રવાહનું છે જ્યારે પણ આપણે બલ્બ ઓન કરીએ છીએ ત્યારે જેમ પાઇપમાંથી પાણીનો પ્રવાહ વહે તેમ તારમાંથી પણ વિદ્યુતનું વહન થાય છે અને આવા વિદ્યુત ભારના વહનને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે હવે આવું કેમ થાય તો કે અબજો ને અબજો જે ઇલેક્ટ્રોન્સ છે ને એની તારમાં એક થતી ચોક્કસ પ્રકારની ગતિને લીધે આવું સંભવિત બને છે હવે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન આપ મેળે તો આવા ગતિ કરવાના નથી તો ઇલેક્ટ્રોન્સની આવી ગતિ તારમાં ચોક્કસપણે ગતિ કરવા માટે આપણે જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે પીડી પણ કહીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ આ પોટેન્શિયલ ડિફરન્સ બેટરી દ્વારા પૂરો પાડીએ છીએ જે તમે ધોરણ દસમાં પણ ભણી ગયા હતા મુખ્યત્વે પ્રવાહના બે પ્રકાર છે એક ડીસી પ્રવાહ અને બીજો એસી પ્રવાહ હવે ડીસી પ્રવાહના નિર્માણમાં ઇલેક્ટ્રોન્સ દરેક વખતે એક જ દિશામાં ગતિ કરે છે અને આ વિદ્યુત કોષો દ્વારા નિર્માણ પામતો હોય છે એનું ઉદ્ગમ વિદ્યુત કોષ છે જ્યારે એસી પ્રવાહમાં ઇલેક્ટ્રોન્સ પોતાની ગતિની દિશા વારંવાર બદલે છે તો આપણે આપણા ઘરે જે એસી પ્રવાહ આવે છે અથવા એસી વોલ્ટેજ આવે છે ત્યાં પચાસ હર્ઝ આવું લખેલું હોય છે મતલબ કે ઇલેક્ટ્રોન્સ એક સેકન્ડમાં સો વાર પોતાની ગતિની દિશા બદલે છે ધ્યાન આપજો તો આ રીતે એસી પ્રવાહનું નિર્માણ થતું હોય છે જેની ચર્ચા આપણે એસી કરંટમાં કરીશું હવે વિદ્યુત પ્રવાહ હકીકતમાં શું છે તો તમે ભણી જ ગયા છો બોર્ડના સિલેબસમાં કે કોઈ વાહક આપેલો હોય અને આ વાહકમાં તમે કોઈ પણ આડછેદ લો તો જ્યારે આઇસોલેટેડ કન્ડક્ટર એટલે કે અલગ કરેલો વાહક આપેલો હોય તો આ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે આવા ઇલેક્ટ્રોન્સની દરેક દિશામાં ગતિની સંભાવના એક સરખી હોય છે મતલબ કે આ કોઈ એક દિશા પસંદ કરો એમાં જેટલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન્સ જતા હશે ને એટલા જ સમયમાં એટલા જ ઇલેક્ટ્રોન્સ એનાથી વિરુદ્ધ દિશામાં પણ જાય છે આથી આવા અડછેદમાંથી સરેરાશ રીતે પસાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થાય મતલબ કે આવા વાહકમાંથી એના કોઈ પણ અડછેદમાંથી કોઈ પરિણામી વિદ્યુત ભાર પસાર થતો નથી અને તેથી કોઈ પ્રવાહ રચાતો નથી તો અલગ કરેલા ધાતુના વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી આ વાહકમાં કલ્પિત કોઈ પણ સપાટીમાંથી પરિણામી વિદ્યુતભાર વહનનો દર શું થાય શૂન્ય થાય પણ જો હવે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ધારો કે આ જ વાહકના બે છેડા વચ્ચે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું કોની મદદથી બેટરી દ્વારા તો આ વાહકની અંદરના વિસ્તારમાં હવે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ઇલેક્ટ્રો સ્ટેટમાં આપણે જોયું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જો આ રીતે ન અપાયેલું હોય મતલબ કઈ રીતે અપાયેલું હોય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય અને વાહકને આપણે એમાં મૂક્યો હોય તો અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય થાય તથા સપાટીના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન થાય પણ જો આપણે સપાટીના બે બિંદુઓને ભિન્ન સ્થિતિમાંને રાખીએ તો સપાટીના બે બિંદુઓને ભિન્ન સ્થિતિમાંને રાખીએ તો તેવા કિસ્સામાં વાહકની અંદરના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે સ્વાભાવિક છે કે આવા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન્સ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું લાગશે બળ લાગશે અને આવા બળને લીધે ઇલેક્ટ્રોન્સ એક ચોક્કસ પ્રકારની ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે તો આવા વિદ્યુત ક્ષેત્રને લીધે વાહકમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને તેથી આ દિશામાં ઇલેક્ટ્રોન્સની પરિણામી ગતિ થાય છે ઇલેક્ટ્રોન્સની આવી ગતિને લીધે વાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે અને આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોઈ સપાટીમાંથી વિદ્યુત ભાર વહનના પરિણામી દળ માપીને નક્કી કરવામાં આવે છે તો આ ઇઝ ઇક્વલ ટુ ડિક્યુ બાય આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે કે વાહકના કોઈ આરછેદમાંથી એક બહુ અગત્યનો શબ્દ છે એકમ સમયમાં પસાર થતા એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે ચાલો તો સ્વાભાવિક છે કેનો એસઆઈ કમ શું આવશે કુલંબ પર સેકન્ડ કે જેને મહાન વિજ્ઞાની એમ્પિયરની યાદમાં આપણે એમ્પિયરથી દર્શાવીએ છીએ બીજું વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે આઈ બરાબર ડિક્યુ બાય એના પરથી આડછેદમાંથી અમુક સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ગણવાનો પૂછે તો ડિક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈડીટી તો ઇન્ટિગ્રેશન ડિક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન આઈડીટી ફ્રોમ ટી વન ટુ ટી ટુ સંકલન ડીક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ફ્રોમ ટી ટુ ટી ટુ આઈડી તો ઉપરોક્ત સમીકરણ દ્વારા વાહકના કોઈ પણ અડછેદમાંથી ટીવનથી ટી ટુ સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ગણી શકાય છે કોઈ પણ અડછેદમાંથી ટીવનથી ટી ટુ સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર આપણે ગણી શકીએ છીએ ચાલો વિદ્યુત પ્રવાહ વિશે વધુ થોડું જાણીએ કે અનિયમિત આડછેદ ધરાવતા વાહકના દરેક આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન જ હોય છે દાખલા તરીકે તમને સતત બદલાતા જતા આડછેદવાળો વાહક આપેલો છે પણ વિદ્યુત પ્રવાહનો નિયમ છે કોઈ પણ આડછેદ લો પછી નાનો લો કે મોટો લો વિદ્યુતભર સંરક્ષણનો નિયમ એમ કે કે કોઈ આડછેદમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર દાખલ થાય ને એટલો જ વિદ્યુતભાર એટલા સમયમાં બીજા આડછેદમાંથી બહાર આવશે જેમ પાણી ભરેલી નળી સાતત્યનું સમીકરણ ભણતી વખતે તમે આવું ભણતા હતા કે આવી નળીમાં કોઈ આડછેદમાં જેટલા સમયમાં જેટલું તરલ દાખલ થાય એટલા સમયમાં એટલું જ તરલ ત્યાંથી બહાર પણ આવે છે ત્યાં દળ સંરક્ષણનો નિયમ હતો અહીંયા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે જે દર્શાવે છે કે દરેક આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન જ હોય છે અને આ હકીકતને આધારે વિદ્યુત પ્રવાહની ગણતરી સરળતાથી કરવાની આપણને છૂટ મળે છે જે આગળ હું સમજાવું છું તો અનિયમિત આડછેદ ધરાવતા વાહકના દરેક આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન જ હોય છે આવું નળીમાં થતાં પાણીના વહનને પણ ને સમતુલ્ય છે અહીં પણ નાના અડછેદમાંથી વિદ્યુતભાર ઝડપથી ગતિ કરશે અને મોટા અડછેદમાંથી વિદ્યુતભાર ધીમેથી ગતિ કરશે જેમ સાતત્યના સમીકરણમાં વી ચાલે છે વનોપને હતું એ જ રીતનું પરિણામ અહીં પણ મળશે બીજું ઇલેક્ટ્રોન્સની ઝડપ એ ધન આયન કરતાં વધારે હોય અને તેથી પરિણામી વિદ્યુત પ્રવાહ આપણે કોને લીધે મેળવીએ છીએ ની ગતિને લીધે જ મળે છે આથી આવા પ્રવાહને આપણે વહન પ્રવાહ તરીકે ઓળખીએ છીએ કન્ડક્શન કરંટ બીજું વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ કરે તેને વિદ્યુતભાર વાહકો કહેવાય જે વિદ્યુતભાર દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એને વિદ્યુતભાર વાહકો કહીએ છીએ ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ એ વિદ્યુતભર વાહકો છે એ જ રીતે પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન અને ઋણ એમ બંને આયનોની પરસ્પરની વિરુદ્ધ દિશામાંની ગતિને લીધે થાય આયનીકરણ પામેલ વાયુમાં ધન આયન અને ઇલેક્ટ્રોન્સ બંનેને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તથા સેમી કન્ડક્ટર્સ અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ દ્વારા થાય તો આ બધા એના વિદ્યુતભાર વાહકો છે હવે ધારો કે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો દરેક બિંદુ પાસેથી ઈ જેટલો વિદ્યુતભાર આવટ કાળ ટી જેટલા સમયમાં પસાર થશે કોઈ પણ બિંદુ પાસેથી ધારો કે આ બિંદુ લો તો એ જેટલો વિદ્યુતભાર કેપિટલ ટી સમયમાં પસાર થશે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશાને આપણે રહીવાજિક પ્રવાહની દિશા ગણીએ છીએ જો ઇલેક્ટ્રોનનો વેગ આમ હોય તો પ્રવાહની દિશાનાથી વિરુદ્ધમાં આપણે ગણીએ છીએ આવું પ્રારંભથી અત્યાર સુધી ચાલતું આવેલું છે તેનો મતલબ કે રચાતો પ્રવાહ શું થશે સ્મોલ ઈ બાય કેપિટલ ટી કારણ કે ક્યુ બરાબર અને સ્મોલ ટી બરાબર કેપિટલ ટી નિયમિત વર્તુળમય ગતિ માટે વી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર બાય ટી તમે ભણેલા છો તો ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર બાય વી મતલબ કે આ ઇઝ ઇક્વલ ટુ ઈવી ઓપન ટુ પાય આ ઉપરાંત ઘણી વખત આવૃત્તિ આપેલી હોય તો ઇ એફ કોણી આવૃત્તિ આપેલી હોય તો ઈ ઓમેગા ટુ પાય તમે આવું પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં આપણે એક શબ્દ રજૂ કર્યો આડછેદને લંબરૂપે તો એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપતી વખતે બે મુદ્દાઓને બહુ ધ્યાનમાં લેવાના એક તો આપણે પસંદ કરેલો આડછેદ પ્રવાહની દિશાને સંપૂર્ણપણે લંબ હોય અને નંબર બે આડછેદના દરેક બિંદુ પાસે વિદ્યુતભાર વહનનો દર સમાન હોય જે રીતે તરલ મિકેનિક્સમાં અસ્નિગ્ધ વહન આપણે ભણતા હતા અશાન વહન કે જેમાં આડછેદના દરેક બિંદુ પાસેથી તરલ વહનનો વેગ સમાન હોય પણ એ કિસ્સામાં પણ જોયું હતું શ્યાન વહન કે જ્યાં નળીની મધ્યમાં રહેલા નળાકાર પ્રવાહી સ્તરનો વેગ મહત્તમ અને ત્યાંથી ઉપર જતા વેગ ઘટતો જાય આવું જ અહીં પણ જો જોવા મળે મતલબ કે તમે પસંદ કરેલો આડછેદ નંબર એક પ્રવાહની દિશાને સંપૂર્ણપણે લંબ ન હોય ત્રાસો હોય અને કે અથવા આડછેદના દરેક બિંદુ પાસે વિદ્યુત ભાર વહનનો દર સમાન ન હોય તો તેવા કિસ્સાઓને ચર્ચવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો યાદ રાખજો વિદ્યુત પ્રવાહ શું છે એ આખા આડછેદની લાક્ષણિકતા છે તો વિદ્યુત પ્રવાહને આપણે મેક્રોસ્કોપિક ક્વોન્ટિટી સ્થૂળ ભૌતિક રાશિ તરીકે ઓળખીશું જ્યારે વિદ્યુત પ્રવાહ ગણતા એ વાહકના કોઈ બિંદુ પાસેની લાક્ષણિકતા રજૂ કરે છે અને તેથી તેને આપણે સૂક્ષ્મ ભૌતિક રાશિ તરીકે ઓળખીશું કે ભાઈ વાહકના કોઈ પણ બિંદુ પાસે ની પ્રવાહ ગણતા એટલે શું તો તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબેવા ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો ધારો કે આપણો પ્રવાહની દિશાને સંપૂર્ણપણે લંબ છે તો આપેલ વાહકના પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘન હતા વેક્ટર જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ ધ્યાન આપજો જ્યાં એનકેપ એ વિદ્યુત પ્રવાહની દિશામાંનો એક સદિશ દિશ છે સામાન્ય રીતે જેની દિશા આઈ ની દિશામાં લેવામાં આવે છે પણ યાદ રાખજો આઈ સદિશ રાશિ નથી આઈ છે તેમ છતાં ઘણા આઈને ટેન્સર કહે છે ના આઈ અધિશ રાશિ છે ચાલો જો આપેલ આરછેદ પ્રવાહની દિશાને લમ ન હોય મતલબ કે આ ત્રાસો આળછેદ લીધો છે આ વખતે પ્રવાહની દિશામાં વેક્ટર છે અને આ વેક્ટર ડીએ વચ્ચેનો ખૂણો ઠીટા હવે હું તમને એમ કહું કે આ ડીએનો આ ઘટક ડીએ કોથી શું બતાવે તો ડીએ કોસ્થિટા એ પ્રવાહની લંબ એવો આડછેદ બતાવેએ કોસ્િટા કોણ છે પ્રવાહને લંબ એવો છે આ જે અડછેદ છે નો પ્રવાહને લંબ ઘટક સરસ તો પછી વ્યાખ્યા મુજબ જે બરાબર શું આવશે ડીઆઈ અપોન ડીએ કોસ થીટા પ્રવાહને લંબરૂપે અડછેદ લેવાનો તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે ડીએ કોસ થીટા પણ જે અને ડીએ વચ્ચેનો ખૂણો થિટા હોવાથી અધિશ ગુણાકાર વેક્ટર જે ડોટ વેક્ટર ડીએ વ્યાખ્યાય કરી શકાય આથી સમગ્ર આડછેદમાંથી વહેતો કુલ પ્રવાહ આપવો હોય તો આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન વેક્ટર જે ડોટ વેક્ટર ડીએ થાય આમ કોઈ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ગણતાનું તે આડછેદ પરનું પૃષ્ઠ સંકલન કોઈ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતાનું તે સમગ્ર આડછેદ પરનું પૃષ્ઠ સંકલન બીજું જેનો એકમ તમને ખ્યાલ છે એમ્પિયર મીટર સ્ક્વેર બીજું જો આરછેદ પ્રવાહની દિશાને સંપૂર્ણપણે લંબ હોય તથા આરછેદના દરેક બિંદુએ જે સમાન હોય તમે સંકલનની જરૂર નથી કેમ આ ઇઝ ઇક્વલ ટુ સંકલન વેક્ટર જે ડોટ વેક્ટર ડીએ જે સમાન છે સંકલનની બહાર ડોટ વેક્ટર ડીએ આડછેદ સંપૂર્ણપણે પ્રવાહની દિશાને લંબ છે તો નાના ખંડોમાં विभाजित કરવાની જરૂર નથી સંકલન ડીએ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર તો આ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર જે ડોટ વેક્ટર અને ઇઝ ઇક્વલ ટુ જે કોઝ ઝીરો મતલબ શું આવશે આ ઇઝ ટુ જે તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને એમાં એક મુક્ત ઇલેક્ટ્રોન રહેલો હોય તો આ ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને એથી ઇલેક્ટ્રોનમાં ઉદભવતો પ્રવેગ એ બરાબર ઈ બાય એમ થાય આ મુક્ત અવકાશમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે પ્રવેગી ગતિ કરે મતલબ કે એનો વેગ સતત વધતો છે પણ વાહકમાં એવું નથી વાહકની અંદર ઇલેક્ટ્રોન્સ બીજા અન્ય ઇલેક્ટ્રોન્સ તેમજ વાહકમાંના એનો સાથે આવો પ્રવેગ ઉદભવવા છતાં અથડામણને કારણે સંપૂર્ણપણે પ્રવેગી ગતિ કરતો નથી ઇલેક્ટ્રોન પ્રવેગિત થઈ ક્ષેત્રની વિરુદ્ધમાં જેવો ગતિ કરવા તત્પર બને કે તરત જ એ દોલનો ધન ધના એનો સાથે અથડાય અથડામણને લીધે એને મળેલી ઝડપ અથડામણ વખતે શૂન્ય બને ફરી પાછો નવેસરથી પ્રવેગિત થાય ફરી પાછો અથડાય અને આમને આમ ચાલ્યા કરે આમ એક સ્થિતિ કે જ્યાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે પ્રવેગી ગતિ કરે એટલે કે એનો વેગ એક ધારો વધતો જાય એના કરતાં આપેલ કિસ્સામાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણને લીધે એની ગતિ અવરોધાતી જોવા મળે અને વાહકમાં અવરોધ ઉદભવવાનું કારણ પણ આ જ ઘટના છે ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણ તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એક છેડાથી બીજા છેડા પર જાય કારણ કે બળ તો લાગે જ છે ઇલેક્ટ્રોન પર તો એની ગતિને આપણે કેવી ધારવાની તો એની ગતિને અમુક સરેરાશ વેગથી ધારવાની અમુક સરેરાશ વેગથી થતી ગતિ ધારવાની બસ આ જે સરેરાશ વેગ છે તેને આપણે શું કહીશું ડ્રિફ્ટ વેક તો સમજી લો મેં એક ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ બતાવ્યો સળંગ માર્ગ એના બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાંનો ગતિ ગતિમાર્ગ હતો અને તૂટક માર્ગ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી તમે જોઈ શકો છો ક્ષેત્રની વિરુદ્ધમાં સતત એ ધસડાતો જોવા મળે બીજું એક એ પણ કારણ છે કે આની જે ઉષ્મીય ઝડપ છે ને એ ખૂબ વધારે છે દસની ની પાંચ ઘાત મીટર પર સેકન્ડના ક્રમ અને આવો ડ્રિફ્ટ વેગ મતલબ કે જે વેગ આપણને મળશે એ ખૂબ ઓછો મળશે ટેન રેસ ટુ માઇનસ ફોર મીટર પર સેકન્ડના ક્રમનો મતલબ કે અહીંયા ઉષ્મીય ગતિ ઇલેક્ટ્રોનને ક્ષેત્રની વિરુદ્ધમાં સંપૂર્ણપણે પ્રવેગી થવા દેતી નથી એ પોતાની અસર પણ ધરાવે છે ચાલો તો ધ્યાન આપજો તો જ્યારે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે દરેક ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું લાગે બળ લાગે અને આ બળને લીધે ઇલેક્ટ્રોન્સ પોતાની અસ્તવ્યસ્ત ગતિમાંથી બળની દિશામાં અસરકારક સ્થાનાંતર અનુભવે મતલબ કેટલું અસરકારક સ્થાનાંતર અનુભવે એલ જેટલું એકચ્યુઅલી ક્ષેત્રની વિરુદ્ધમાં એ ધસણાય છે બરાબર જો આ ઇલેક્ટ્રોનનું અસરકારક સ્થાનાંતર એલ હોય અને એને અનુરૂપ સમયગાળો ટી હોય તો એનો ડ્રિફ્ટ વેક વીડી ઇઝ ઇક્વલ ટુ એલબાઈ થી આપણે આપી શકીએ બીજું આવો સરેરાશ વેગ ઉદભવવાનું કારણ ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણો છે જો વાહકમાં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો કે જેને આપણે શું બોલીશું રિલેક્સેશન સમય જો ટો હોય તો ડ્રીફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ ઇ બાય એમ ઇન ટુ ટો થશે એકચ્યુલી સરેરાશ વેક ઇઝ ઇક્વલ ટુ પ્રવેક ગુણ્યા સરેરાશ સમય તો પ્રવેગ શું છે ઇ બાય એમ અને સરેરાશ સમય શું છે ટો આ ડ્રિફ્ટ વેગ ફરીથી આંકડો યાદ રાખવાનો છે ટેન એસ ટુ માઇનસ ફોર મીટર પર સેકન્ડના ક્રમનો છે જ્યારે ઇલેક્ટ્રોનની ઓરડાના તાપમાન ઉષ્મીય ઝડપ તમે વી આર એમ એસ ઝડપ ગણો અંડરુડ થ્રી આર અથવા થ્રી કેબીટી બાય સ્મોલ એમ પરથી ઓરડાનું તાપમાન ત્રણસો કેલ્વિન લઈ લો તો નિયરલી ઇક્વલ ટુ આ દસની પાંચઘાત મીટર પર સેકન્ડ જેટલી મળશે તો એ ખૂબ ઓછી ઝડપ છે અને આથી આપણે આ ડ્રિફ્ટ વેગનો કન્સેપ્ટ લેવો પડે છે હા હું અત્યારે એમ કહી શક્યો કે જો આની ઝડપ ડ્રીફ ઝ ઝડપ ટેનરેસ્ટ ટુ ફાઇવ ને ઉષ્મીય ઝડપ ટેન રેસ ટુ માઇનસ ફોર મીટર પર સેકન્ડ હોત તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્ર ખૂબ અસર કરે છે અને સીધે સીધો ગતિ કરે છે પણ અહીંયા આયનો સાથેની અથડામણો તેમજ ઉષ્મીય ગતિને લીધે મળતી ઝડપ એને લીધે આપણે ડ્રીફ્ટ વેક ભણીએ છીએ ચાલો તો એક રિલેશન આપણે સમજીએ સમજી લો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ નળાકાર વાહક કે જેનો આડછેદ ક્ષેત્રફળ કેપિટલ એ છે એમાં ઇલેક્ટ્રોન્સ વીડી જેટલી ઝડપથી પસાર થાય છે તો કોઈ આડછેદમાંથી એ પસાર થાય તો ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપશે તો વીડી ડેલ્ટા ટી મતલબ કે આ બધા જ ઇલેક્ટ્રોન્સ આ આડછેદમાંથી પસાર થયા એ બધા જ ઇલેક્ટ્રોન્સ કેટલા કદમાં રહેલા હશે ટી સમય બાદ કેટલા કદમાં રહેલા હશે તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો આ અંતરના અનુરૂપ નળાકાર વાહકનું કદ શું થશે એ વીડી ટી હવે ઇન્ડિવિઝ્યુઅલ ઇલેક્ટ્રોન એની ગતિની ચર્ચા આપણે કરતા નથી તો બધા જ ઇલેક્ટ્રોન્સને જો આપણે ધ્યાનમાં લઈએ તો આ ઇલેક્ટ્રોન્સની સંખ્યા ગણવા માટે સંખ્યા ગણતા એટલે કે વાહકના એકમ કદદીથી ઇલેક્ટ્રોનની સંખ્યા જો તમને સ્મોલ એન આપેલી હોય તો એકમ કદમાં સંખ્યા સ્મોલ એન તો આપેલ કદમાં કેટલી તો મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા એને વીડી ડેલ્ટા ટી થાય મતલબ કે આપણે જે આડછેદ લીધો ને એ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયગાળામાં સ્મોલ એને વીડી ડેલ્ટા ટી ઇલેક્ટ્રોન્સ પસાર થયા તો પસાર થતો વિદ્યુતભર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એનએવી ડેલ્ટા ટી ઇન ટુ ઈ એક ઇલેક્ટ્રોન પરનો વીજભારી તો ટોટલ વીજભર આટલો તો રચાતો વિદ્યુત પ્રવાહ આ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો આ ઇઝ ઇક્વલ ટુ એન એ ઈ વીડી અને જો મારે વિદ્યુત પ્રવાહ ગણતા લખવું હોય તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ

મતલબ કે જ્યારે તમે અનિયમિત આડછેદ ધરાવતો વાહક લો છો તો જ્યાં આડછેદ નાનો છે ત્યાં ડ્રિફ્ટ વેગ વધારે મળશે જ્યાં આડછેદ મોટો છે ત્યાં ડ્રિફ્ટ વેગ ઓછો મળશે સેમ સાતત્યના સમીકરણમાં તરલ વહનમાં નો વેગ આડછેદ પર આધારિત હતો એ જ ઘટના અહીંયા પણ જોવા મળે તમે અહીંયા આવું પણ લખી શકો વીડી ઇન ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એની ઇઝ ઇક્વલ ટુ એ ચાલો નંબર બે ક્યુ વિદ્યુતભાર માટે વેક્ટર જે બરાબર એન ક્યુ વીડી સમજી લો ધન વિદ્યુતભાર થી પ્રવાહનું નિર્માણ થાય છે તો ધન વિદ્યુતભારની ગતિની દિશાને રહીવાજિક પ્રવાહની દિશા કહેવાય અને જે દિશામાં વિદ્યુતભાર ગતિ કરે એ જ દિશા તો વેગની દિશા કહેવાય બીજું પ્રવાહની દિશામાં જ વેક્ટર જેની દિશા હોય આમ જો ક્યુ ધન હોય તો જે અને વીડી એક જ દિશામાં હશે પણ ઋણ વિદ્યુતભારની ગતિથી પ્રવાહ રચાતો હોય ક્યુ ઋણ હોય તો આ વખતે એની ગતિની દિશામાં વેગ પણ ઋણ વિજવાની ગતિની વિરુદ્ધ દિશાને પ્રવાહની દિશા કહીએ છીએ અને પ્રવાહની દિશાને જેની દિશા કહેવાય છે તો ઋણ ભાર માટે વેક્ટર જે અને વેક્ટર વીડી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે બીજું વિદ્યુત પ્રવાહ ઘનતા દ્વારા તમે બીજા પણ કેટલાક અટપટા ક્વેશ્ચન સોલ્વ કરી શકો કે તમને ધારો કે આવો કોઈ આડછેડ આપેલો હોય ચાલો અનિયમિત આડછેડ આપેલો છે આ ત્રિજ્યાનો વાહક છે તમને આમાંથી વહેતો પ્રવાહ શોધવાનો કીધો છે તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કે કોઈ પણ આડછેદમાં જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર દાખલ થાય ને એટલા સમયમાં અન્ય આડછેદમાંથી એટલો જ વિદ્યુતભાર લંબ લંબરૂપે બહાર આવતો જોવા મળે તમને કરંટ આમાંથી પૂછ્યો છે આવા અનિયમિત આરછેદમાંથી તો વાંધો નહીં તમે એક રેગ્યુલર આરછેદ કે જેમાં તમારી ગણતરીની સરળતા રહે તે પસંદ કરો કયો પસંદ કરશો પ્રવાહની દિશાને લંબ એવો આરછેદ પસંદ કરશો દરેક બિંદુ પાસે જે ધારો કે તમને સમાન આપી દીધા છે અને અસમાન આપેલા હોય તો શું કરવાનું એ પણ હું શીખવું છું તમે આઈ બરાબર છે અને એ તો પાય આર સ્ક્વેર તો આ જ જવાબ તમારા આ અડછેદ માટે પણ મળે પણ હવે આ માટે સોલ્વ કરવું હોય તો સંકલન કરવું પડે તો આવી વિવેક બુદ્ધિ પણ આપણે રાખીશું તો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ છે કોઈ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘન હતા वेक्टर जे इज इक्वल टू टूंटू टेन एस टू फोर कैप एम्पीयर मीटर स्क्वायर मीटर एस टू माइनस टू है तो सपाटी वेक्टर ए इज इक्वल टू टू कैप प्लस कैप सेंटीमीटर स्क्वायर जेकेमीटर प्रसार पसार विद्युत प्रवाह प्रवास तो वेक्टर ए इज इक्वल टू टू कैप प्लस कैप सेंटीमीटर स्क्वायर તો ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર મીટર સ્કવેર માંગેલ વિદ્યુત પ્રવાહ તો વેક્ટર જે ડોટ વેક્ટર એ ચાલો તો વેક્ટર જે અને વેક્ટર એની કિંમત મૂકીએ તો જે કેપ ડોટ જે કેપ વન થશે પણ જે કેપ ડોટ આઈકેપ શૂન્ય થશે તો તમે સાદુ રૂપ આપતા છ એમ્પિયર પ્રવાહ મેળવી શકશો અગાઉ કીધું એ મુજબ જો જે સમાનનો હોય તો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થાય તો કેપિટલ ત્રિજ્યાના નળાકાર વાહક તારની અક્ષથી સ્મોલ આર અંતર આવેલા બિંદુએ વિદ્યુત પ્રવાહ ગણતા જે બરાબર થ્રી પ્લસ ટુ આર સૂત્ર અનુસાર બદલાય છે તો આ નળાકાર તારના અડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો તો વિદ્યાર્થી મિત્રો કેપિટલ ત્રિજ્યાનો તમને નળાકાર વાહક આપેલો છે હવે આ નણાકાર વાહકને અક્ષથી જુદા જુદા અંતરે પ્રવાહ ગણતા જુદી જુદી છે તો આ તો પ્રોબ્લેમ થઈ ગયો તો આપણે શું કરીએ સમગ્ર આળછેદને નાના નાના ખંડોમાં વિભાજીત કરીએ તો અક્ષથી આર અંતરે સ્મોલ આર અંતરે બધા જ બિંદુએ જે સમાન હશે તો સ્મોલ આર અંતર પછીનું ડીઆર જેટલું સૂક્ષ્મ અંતર કલ્પીએ તો એમાં પણ લગભગ જે સમાન જ ગણે સાદી ભાષામાં કહું તો સમગ્ર વર્તુળાકાર આડછેદને સ્મોલ આર ત્રીજાને ડીઆર જેટલી સૂક્ષ્મ જાળાયની અત્યંત સૂક્ષ્મ રિંગોમાં વિભાજિત કરી નાખે આવી એક સૂક્ષ્મ રીંગનું ક્ષેત્રફળ ડીએ ઇઝ ઇક્વલ ટુ ટુપાય આરડીઆર તો આઈ બરાબર સંકલન વેક્ટર જે ડોટ વેક્ટર ડીએ સંકલનની લિમિટ ફ્રોમ ઝીરો ટુ કેપિટલ આર

તો તમને આઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે ટુ પાય કેપિટલ આર સ્ક્વેર થ્રી બાય ટુ પ્લસ ટુ આર બાય થ્રી તો વિદ્યાર્થી મિત્રો આ ફર્સ્ટ સેશનમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા સુધી રાખ્યું છે નેક્સ્ટ સેશન આપણે મોબિલિટી ઓમનોનિયમ અવરોધ અવરોધકતા વાહકતા તેમજ કાર્બન અવરોધ એના વિશે આપણે જોઈશું તો શુદ્ધ અંતકરણથી તમારા માટે અનેક પ્રાર્થનાઓ ભગવાન સમક્ષ કરું છું ભગવાન તમને સદાય હસતા રાખે ગોડ બ્લેસ યુ ટેક કેર ગુડ બાય